नमस्कार इन गुजरात न्यूज ना खास कार्यक्रम में हूँ पूजा पच्चीकर आपनु हार्दिक स्वागत करूँ छू। आज आंतरराष्ट्रीय साक्षरता दिवस जे दर वर्षे 8 सप्टेम्बर ना रोज उजववामां आवे छे, जेने युनेस्को द्वारा 26 ऑक्टोबर 1966 ना रोज युनेस्को नी सामान्य परिषद ना 14मा सत्र में जाहिर करवामां आवी। ते 1967 में प्रथम वक्त उजववामां आवी, जेनो उद्देश्य व्यक्तिओ समुदायों अने समाजों माटे साक्षरताना महत्वने प्रकाशित करवानो छे। उजवणी अनेक देशों में थाय छे, सरकारी कार्यक्रमों होवा छतां भारतनो साक्षरता दर मात्र सुस्थितिथी आगळ वधी रह्यो छे। 2011 नी वस्ती गणतरीनी वात करीए तो 2001 थी 2011 ना दशकानी साक्षरता वृद्धि मात्र 9.2% दर्शावे छे, जे अगाउना दायका दरमियान जोवा मळेला विकास करता खूब ज धीमी छे। 1990 ना एक जूना विश्लेषणना अभ्यासमां अनुमान लगावामां आव्युं के भारतने तात्कालिक प्रगतिना दरे सार्वत्रिक साक्षरताना हासिल करवामां 2060 सुधीनो समय लागशे। तो आजे आवाज विषय पर चर्चा करवा माटे आपणा સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતભાઈ પંડિત, જેઓ આપણી સાથે ચર્ચા કરશે। નમસ્કાર ભરતભાઈ, થેન્ક યુ। હું તમને સવાલ પૂછીશ કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? નમસ્કાર દર્શક મિત્રો, હું એડવોકેટ ભરત પંડિત। મિત્રો, આપણે ઘણીવાર આ ચેનલ પર મળ્યા છીએ, આ બેન સાથે પણ મળ્યા છીએ। મારે ખાસ આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઇન્ટરનેશનલ લિટરસી ડે ઉપર થોડીક આપની સાથે ચર્ચા કરવી છે, માહિતી આપવી છે। બેને બહુ સરસ માહિતી આપી કે આખો ગ્રાફ એમણે આ દેશનો બતાવ્યો, દુનિયાનો બતાવ્યો। આ દિવસ ઉજવવો જ જોઈએ, શા માટે ધામધૂમથી ઉજવાતો નથી પહેલો એક સવાલ મને થાય છે। પણ સાક્ષરતા દિવસ એટલા માટે ઉજવવો જોઈએ કે 1967થી આ દિવસ દર વર્ષે 8મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે, છતાં પણ જે ગ્રાફ ઉપર શિક્ષણ વધવું જોઈએ, સાક્ષરતા વધવી જોઈએ, એ વધી નથી। અને વધી નથી એટલે એના આંકડા છે કે 773 મિલિયન યુવાનો અને પુખ્ત વયના લોકોએ સાક્ષરતાની મૂળ કુશળતા જે આવે છે સાક્ષરતા માટે, એનો અભાવ છે, એ લોકોમાં છે નહીં। ઘણીવાર એવું કહે છે કે ભાઈ ખાલી અભ્યાસ કરવા ખાતર કરી નાખ્યો, એ લોકો સાક્ષર નથી હોતા। અને ખાસ આ દિવસ એટલા માટે ઉજવવો પડે છે 8મી સપ્ટેમ્બરે કે 1966થી જ્યારે આ એનો અમલ 67થી થયો, 66ની અંદર રજૂઆત થઈ, ત્યારે લોકોને ગૌરવ અને પોતાનો માનવ અધિકાર છે એ બાબતે સાક્ષરતા ખૂબ મહત્વની છે, એ યાદ અપાવવા માટે તમારી માનવતા અધિકાર છે, તમે તમારું ગૌરવપૂર્ણ જીવન કેવી રીતના જીવવું એ સાક્ષર વ્યક્તિને વધારે સમજ પડે, અને એ સાક્ષરતાને માટે આંતરરાષ્ટ્રીય દિવસ આજે આ ઉજવવામાં આવે છે। અને આપના ચેનલ મારફત હું લોકોને સાક્ષર થવા માટે, એના માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરું છું। એમાં સાક્ષરતા શું છે અને સાક્ષરતા શા માટે મહત્વની છે? સામાન્ય રીતે બહુ સરસ સવાલ છે બેન આપનો। સાક્ષરતા શું છે એવી એક ચર્ચા આવે છે કે સાક્ષરતા એટલે આપણે એવું કે ભાઈ લખતા વાંચતા આવડી ગયું આપણને એટલે સાક્ષર બની ગયા, એવું નથી। એક સામાન્ય કુંઠિત વ્યાખ્યા છે કે ભાઈ લખતા વાંચતા આવડવું જોઈએ, પરંતુ ખરેખર સાક્ષર વ્યક્તિ જે છે એમાં થોડુંક સરળતા નથી। વાંચન લેખન જરૂરી છે, પણ એની સાથે વિવિધ જે સંસ્કૃતિઓ છે આપણી, આપણા સંદર્ભ પુસ્તકો છે, એ સતત જ્યારે આપણા જીવનમાં બદલાવ આવતો રહે છે સમય મુજબ। વાંચન તમે જુઓ, આજે વાંચનમાં આપણે પહેલાં પુસ્તકો સિલેટ પેન પાટી લઈને લખતા હતા, પછી બોલ પેન આવી, પેન આવી, કાગળ પેન આવ્યા। આજે તમે જુઓ વાંચવા લખવાની આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, ડિજિટલ થઈ ગયું છે, આપણે મોબાઈલ પર ટાઈપ કરતા થઈ ગયા, મોબાઈલ પર લખતા થઈ ગયા છીએ, કોમ્પ્યુટર પર લખતા થઈ ગયા છીએ। તો આ બધા જે માધ્યમો છે, જે છપાય છે, જે વંચાય છે, એક વૃદ્ધ વ્યક્તિ અખબાર બરાબર વાંચી શકે છે, આ અખબારની માહિતી જો એમને તમારે ત્યાં પેપર નથી આવતું તો તમે ગૂગલ પાસે મેળવી શકો છો। આ લેવલ પર બદલાવ જ્યારે દુનિયામાં આવ્યો છે ત્યારે જે આપણી સંસ્કૃતિ છે, આપણી મહાન સંસ્કૃતિ છે, અલગ અલગ દુનિયાની વિવિધ સંસ્કૃતિઓ છે, એ સંસ્કૃતિની અંદર મોટાભાગે અંગ્રેજી શિક્ષણ આપણને વાંચવાની પરંપરા વધવી જોઈએ। નથી વધતી, આપણે ગૂગલ પેપર અંગ્રેજીમાં જે માહિતી હોય છે એને આપણે ગુજરાતી ટ્રાન્સલેશન કરી દઈએ છીએ, પણ મહત્ત્વ એવું છે
કે આપણે એ વાંચન કરવું પડે, વાંચવું જોઈએ, આપણી સંસ્કૃતિને વાંચવું જોઈએ, આપણી ધરોહર છે એ વાંચવી જોઈએ. અને વાંચવા ઉપર જ્યારે ભાર મૂકાશે તો જ આપણામાં બુદ્ધિશક્તિ ખીલશે અને તો જ આપણે પ્રગતિ કરી શકીશું. હું તમને વચ્ચે એક સવાલ પૂછીશ કે જે લોકો સાક્ષરતા મતલબ કે જે અભ્યાસ નથી કરતા તે લોકોનું શું થાય છે, તે વ્યક્તિ કે બાળકોનું શું થાય છે, ભવિષ્ય શું હોય છે? ચોક્કસ આપે જે સવાલ કર્યો એની અંદર સાક્ષરતાની અંદર ખાસ મોટાભાગે જે સાક્ષર વ્યક્તિઓ છે સમાજમાં એક નવ ઘડતર, એક સારો સમાજની રચના થાય છે સાક્ષર વ્યક્તિઓ દ્વારા. કારણ કે વ્યક્તિઓ દ્વારા સમાજ બનેલો છે. ઘણીવાર એવું બને છે કે સાક્ષર વ્યક્તિ જ્યારે એ સાક્ષર નથી બનતી, કોઈક કારણોસર, ગરીબીને કારણસર, ટ્રાફિકિંગને કારણસર, દુનિયાની અંદર આ સમસ્યાઓ છે. હજારો હજારો બાળકો અથવા તો અભણ લોકોને જ્યારે લોકો ગેરમાર્ગે દોરી જાય છે, ટ્રાફિકિંગ થાય છે, ત્યારે એ બાળકોની જ્યારે ઉઠાંતરી થાય છે, એના પાસે ખોટા કામ કરવામાં આવે છે. વ્યક્તિ બાળક નાનો હશે ત્યારથી એને વ્યસનમાં નાખી દેવામાં આવે છે, એની સામાન્ય જરૂરિયાતો પૂરી કરીને એની પાસે ખોટા કામ કરવામાં આવે છે. એ વ્યક્તિ આગળ જતાં ચોરી લૂંટફાટ કરતો થઈ જાય છે, ખોટા કામ કરતો થઈ જાય છે, છેતરપિંડી કરતો થઈ જાય છે. એ એક સમાજ માટે બહુ ભયજનક છે. કારણ કે બાળક જ્યારે આ વસ્તુ કરે છે ને ત્યારે મારે ખાસ એ કહેવું છે કે બાળકો, આજના બાળકો આવતીકાલનો આપણો નાગરિક છે, આ દેશનું ઘડતર કરવાનો છે. તો એ બાળકોને આપણે ખૂબ સારી રીતના તૈયાર કરીએ, અભ્યાસ દ્વારા સાક્ષર બનાવીને, એને શરૂઆતમાં વાંચતા લખતા શીખવાડીને, મોબાઈલ કેવી રીતના ચલાવવો, મોબાઈલમાં કઈ વસ્તુ જોવી, કઈ રીતના આપણે વિદ્યાર્થીઓને સામાજિક સ્તરે જોડી શકીએ, એનામાં કઈ રીતના પરિવર્તન લાવી શકીએ. કારણ કે પરિવર્તન જરૂરી છે. અસલના જમાનાનો જે વિદ્યાર્થી ભણતા હતા એ સારું જ હતું, પણ અત્યારે જે પરિવર્તન છે, વાંચવા લખવા માટેની જે ક્ષમતા છે એનો આખો અર્થ બદલાઈ ગયો છે બેન. આખો ઇન્ટરનેટ, આખો નેટ ઉપર જતું રહ્યું છે. તો આ વસ્તુ અસરકારક રીતે વાતચીત જો બાળક કરી શકશે તો આવતા વર્ષોમાં એ નાગરિક તરીકે ખૂબ સરસ આ દેશની પ્રગતિ થશે અને આ દેશની સમસ્યાઓ હલ થતી જશે. તો સાક્ષરતા બહુ જરૂરી છે. આ 2021માં આપણે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ કેવી રીતે ઉજવણી કરશું, લોકોને કેવી રીતના અપીલ કરશું? બેન બહુ સરસ વાત કરી છે આપે. શરૂઆતમાં જણાવ્યું 1966ની રજૂઆતથી 1967થી આ સાક્ષરતા દિવસ ઉજવણી કરવામાં આવે છે. ઘણી વાર દુઃખ થાય છે કે કોઈ ઘણા લોકોને આ વસ્તુ ખબર નથી હોતી કે ભાઈ 8 સપ્ટેમ્બરે સાક્ષરતા દિવસ છે. દરેક વર્ષે યુનેસ્કો દ્વારા જ્યારે આ વસ્તુ ઉજવવામાં આવે છે ને ત્યારે એની અલગ અલગ થીમ હોય છે બેન. કે ભાઈ 2011માં કહી હતી, 2015 કહી હતી, 2020માં કહી છે. 2020ની અંદર તો COVID-19 હતો, એના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ, છતાં પણ ઓનલાઈન ઘણું બધું શિક્ષણ થયું, સાક્ષર બનાવવાના પ્રયત્ન થયા. એમ 2021 8 સપ્ટેમ્બર આજના દિવસે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2021 એની અંદર મુખ્ય વિષય એ છે કે માનવ કેન્દ્રિત પુનઃ રિકવરી પ્રાપ્તિ માટેની સાક્ષરતા તરીકે ઉજવવાની. એની અંદર ડિજિટલ વિભાજનને સાંકળી નાખવાનું, નાનું કરવાનું ડિજિટલને, અને એ થીમ ઉજવવાનું કે જેથી સમાજ ઉપયોગી આપણે કામ કરી શકીએ, દરેક વ્યક્તિ પાસેથી એ કામ લઈ શકીએ. કોવિડમાં મોટાભાગે જવાબ આવ્યું છે કે બાળકો, પુખ્ત વયના લોકો અથવા તો જે પણ ઘર ચલાવે છે એ થોડો વિક્ષેપ પડી ગયો. ઘર ચલાવવામાં તકલીફ પડી, અભ્યાસમાં તકલીફ પડી, વૈશ્વિક કટોકટી આપણે બેન એને કહી શકીશું કે વૈશ્વિક કટોકટીના સમયમાં વ્યક્તિગત શિક્ષણની શરૂઆત થઈ. પહેલાં સામૂહિક ક્લાસની અંદર 50-100-80 બાળકો ભણતા હતા. આ કોવિડના કારણે વ્યક્તિગત આપણે શિક્ષણની શરૂઆત થઈ ગઈ અને ખાસ ટેકનોલોજી સાથે જોડાવાની ક્ષમતા આપણામાં પહેલાં કરતાં વધવા લાગી અને વધવી જોઈએ. આ સાક્ષરતા દિવસનો ઉદ્દેશ છે આ 2021ની અંદર. અને ખાસ બેન એક વાત હું આપ ચોક્કસ કહીશ કે જ્યારે પણ કોઈ રોગચાળો આવે છે, કોઈ મહામારી આવે છે, બરાબર, અત્યારે જે મહામારી ચાલી છે એની અંદર ખાસ તમે જોજો કે જે સાક્ષર વ્યક્તિ હોય છે ને એ ખૂબ સશક્ત હોય છે. એને ખ્યાલ છે કે મારે શું કરવું જોઈએ, કઈ રીતના આ મહામારીમાંથી મારે બહાર નીકળવું છે, જે ગાઈડલાઈન આવી છે, જે રસી આવી છે, જે આવી છે એનો કઈ રીતનો ઉપયોગ કરવો. ટૂંકમાં એવું કહી શકાય કે આપણું મૂલ્યવાન જીવન છે એ જીવનને ટકાઉ વિકાસ જોઈએ. વિકાસ જરૂરી છે પણ એની સાથે ટકાઉ વિકાસ હશે અને એ ટકાઉ વિકાસ શિક્ષણને જ આભારી છે અને શિક્ષણ દ્વારા જ આ જીવન આપણે ટકાઉ વિકાસ સાથે પ્રગતિ કરી શકીએ. આપ એક એડવોકેટ છો તો હું તમને એક સવાલ પૂછીશ કે આજના દિવસે વિદ્યાર્થીઓ અને કાનૂની વિભાગના
વિદ્યાર્થીઓને કઈ રીતે આપ મદદ કરશો? ખાસ મારા વિદ્યાર્થીઓને સુરત શહેર જિલ્લાના ખાસ એ લોકોને જણાવવું છે કે આજનો આ દિવસ ખૂબ અગત્યનો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે, 7મા માળે 723, ત્યાંથી કાનૂની સહાયની શરૂઆત થઈ. ઘણા વર્ષોથી એની અંદર કાર્યરત રહ્યો છું અને સુરતની મુખ્ય 5-10 સ્કૂલોની અંદર સ્પેશિયલ લીગલ લિટરસી સંસ્થાની શરૂઆત કરી, કે એની અંદર જે જે કાયદાકીય વિષય પર જે વિદ્યાર્થીઓને રસ હોય એવા 20-25 વિદ્યાર્થીઓને એક લિસ્ટ બનાવી છે, એક શિક્ષક એની અંદર નિમણૂક કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા જે જે લિટરસી સ્કૂલની પસંદગી થઈ એને કોમ્પ્યુટર પણ આપવામાં આવ્યા, કાયદાના પુસ્તકો પણ આપવામાં આવ્યા કે જેથી એ લોકો એનો અભ્યાસ કરી શકે. અને ખાસ મારે એક વિનંતી છે કે ભારતના દરેક નાગરિકે પ્રાથમિક કાયદો જાણવો જરૂરી છે અને એ કાયદો જાણશે તો જ ઘણા બધા ગુનાઓ અટકી શકશે. એટલે ખાસ લીગલ લિટરસી જે કેમ્પ અમે ચલાવીએ છીએ એની અંદર અમે બાળકોમાં કાનૂની અવેરનેસ માટે ઇન્ટર સ્કૂલ વક્તૃત્વ સ્પર્ધા રાખી, ઇન્ટર કોલેજ વક્તૃત્વ સ્પર્ધા રાખી, આજુબાજુના ગામોમાં જઈને અમે લેખિતમાં પણ બધું ઘણું બધું મટીરિયલ આપ્યું છે. તો આ રીતના એક પ્રયત્ન છે કે ભાઈ અને એ પ્રયત્નની અંદર વિદ્યાર્થીઓ સહકાર આપે છે અને ખાસ મારા આપણા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં ભણતા હોય, સ્કૂલમાં ભણતા હોય અને ખાસ મારી અપીલ છે કે આપ અભ્યાસ કરો, આપ જે પણ લાઈનમાં જવા માગો એ લાઈનમાં જાઓ, પણ જે લાઈનમાં જાઓ એની અંદર ખૂબ મહેનત કરો, ખૂબ વાંચન કરો અને સ્પેશિયાલિટી મેળવો. અને આ દુનિયામાં સ્પેશિયાલિસ્ટ વ્યક્તિ હોય ને બેન એની જ કદર થાય છે અને સ્પેશિયાલિસ્ટ તમે વ્યક્તિ બનશો ને એ વિષયમાં નિષ્ણાત બનશો ને તો નિષ્ણાત તરીકે તમારું જીવન ખૂબ સારું થશે. માટે સાક્ષર બનો અને અભ્યાસ કરો અને વાંચન ખૂબ રાખો. આપ ઇન ચેનલના માધ્યમથી આજના આંતરરાષ્ટ્રીય દિવસ પરથી શું તમે મેસેજ આપશો? ખાસ મારા સુરતના ખાસ આપણી જનતાને કહેવું છે આપના ચેનલના માધ્યમથી કે એક સમય જ્યારે આપણી આશાની દુનિયાને ફરીથી બનાવવી જરૂરી છે. આપણી એક આશાની દુનિયા છે, લોકો આશા ઉપર જીવી રહ્યા છે આગળ જવા માટે, પણ એની અંદર સૌથી મહત્ત્વની બાબત મારે એ કહેવી છે કે સાક્ષરતા પહેલાં કરતાં વધુ અત્યારે મહત્ત્વની બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય દિવસ ઉપર આજે હું શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને હું આમંત્રણ આપું છું, બધાને ધન્યવાદ આપું છું અને બધાને શુભકામના પણ આપું છું. પણ શિક્ષણ સાથે જે પણ લોકો સંકળાયેલા છે એ લોકો પોતાનો સમય, પોતાનું રોકાણ શિક્ષણ પાછળ કરશે, સાક્ષરતા બનાવવા પાછળ કરવા માટેનું અપીલ કરું છું. અને વ્યક્તિઓ આની અંદર સાથે જોડાય, અમારી સાથે જોડાય, ચેનલો સાથે જોડાય, લોકો સાથે જોડાય અને વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન પ્રસંગે યુનેસ્કો દ્વારા મહાનિર્દેશક ઓડ્રો ઓઝલે જે કહ્યું છે કે દુનિયાની અંદર જે અત્યારે થોડું વિભાજન ચાલે છે એ વિભાજનમાં એક થવાની અપીલ કરી છે અને એક ક્યારે થઈશું કે જ્યારે આપણે સાક્ષર રહીશું, આપણે એકબીજાના વિચારો સમજી શકીશું તો આપણે ચોક્કસ સાક્ષર થઈશું. તમામ શિક્ષણ પ્રેમીઓને, તમામ અભ્યાસ કરતા લોકોને મારા તરફથી આજના આ ઇન્ટરનેશનલ સાક્ષરતા દિવસની શુભકામના. થેન્ક યુ. નમસ્કાર. આવતા પ્રોગ્રામમાં ફરી મળીશું નવા વ્યક્તિ સાથે, નવા પ્રોગ્રામ સાથે ને નવા દિવસ સાથે. નમસ્કાર.